उत्पादन करती थी कंपनियों सेवा खातनी अंदर तमिलनाडु राज्य में ये कंपनियों ने ये उद्योगों ने फटाकड़ा बनावा काम सौंपा बराबर અને 1992 ની અંદર સારી એવી સફળતા પણ મળી જેની અંદર 60-70% ફટાકડા સિવાકાશીમાંથી વેચાણ થયું અને શું હતું કમ્પ્યુટર રિપોર્ટ 60 કરોડ મતલબ 60 કરોડના ફટાકડા બનાવ્યા ત્યારબાદ આપણે જોયું કે સિવાકાશીની અંદર 3 મહિના પહેલા જે તહેવાર આવવાનો હતો એ પહેલા આ જે એકમ છે ઉદ્યોગો બનાવવાનો એકમ વ્યસ્ત થઈ જાય છે પણ એમાં એવું પણ ધ્યાન આપવામાં આવ્યું કે જે લોકો ત્યાં કામ કરે છે એ લોકોને સંતોષ નથી આ એકમ કેવો છે એની અંદર કોઈ પણ પ્રકારની કસોટી લેવામાં આવતી નથી એને ગુણવત્તા ચકાસવામાં આવતી નથી એક રૂપિયામાં હોતી નથી બરાબર તેના પરિણામે શું થાય છે કે આ વસ્તુની જે જાણકારી છે ફટાકડા બનાવવાની એ વિશ્વાસુ લોકોને જેની માહિતી આપવામાં આવે છે ફટાકડા કેવી રીતે બનાવવાનું વધારે માહિતી આપવામાં આવતી નથી હવે આગળનો પેરેગ્રાફ જોઈ પેજ નંબર 56 ઉપર ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત એક એક વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ શું થાય પર્સનલ કહીએ ને આપણે ઇન્ડિવિડ્યુઅલનું સમાનાર્થી પર્સનલ થાય શું થાય વ્યક્તિગત એક એક વ્યક્તિગત તો ઘણા બધા દેશોમાં ફાયર વર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી બાય ઇન્ડિવિડ્યુઅલ આપણે અત્યારે ભારતમાં તો એટલે આનામાં શું એટલે બે ફટાકડા તો ગોળ છે મેદા બધી એકલો સપોર્ટ કરે તો ઘણા બધા દેશોની અંદર વ્યક્તિગત ફટાકડા ફોડવા ફોડવાની મંજૂરી આપવામાં આવતી નથી શું થાય ભાષાંતર એલાઉડ મંજૂરી આપતી એલાઉડનું સમાનાર્થી થાય પરમિશન તો ઘણા બધા દેશોની અંદર ફટાકડા ફોડવાની વ્યક્તિગત મંજૂરી આપવામાં આવતી નથી હા એલો પરમિશન નો સમાન આપે ઓન્લી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેસિફાઈડ ઓર્ગેનાઇઝ્ડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર એલો અ કમ્યુનિટી એટલે કે સમૂહ ડિસ્પ્લે એટલે પ્રદર્શન સ્પેશિયલી ઓર્ગેનાઇઝ્ડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ એક્સપર્ટ એટલે નિષ્ણાત આ રહેવા મતલબ નિષ્ણાતો દ્વારા સોરી નિષ્ણાતોની મદદથી જે કમ્યુનિટી એટલે કે સમૂહ પ્રદર્શનનું આયોજન કરાયું હોય તેમને જ આની પરમિશન હોય છે પછી પાછું તે કરું પેલા વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આ લેવા એટલે કે નિષ્ણાતોની મદદથી સ્પેશિયલી ઓર્ગેનાઇઝ એટલે કે ખાસ કરીને આયોજન કરેલું હોય તે કમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સમૂહ પ્રદર્શન તો નિષ્ણાતો દ્વારા જે સમૂહ પ્રદર્શન નક્કી કરવામાં આવ્યો જેના દ્વારા આયોજન કરવામાં આવેલું હોય તેને જ પરમિશન આપવામાં આવે છે આ રેલો છે લેલો બરાબર અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે ડિસ્પ્લે એટલે કે પ્રદર્શન અ ગ્રેટ ડીલ ઓફ કેર એટલે કે કાળજીનું મોટી અહીંયા મોટા પ્રમાણમાં કાળજી ફરી આ પ્રદર્શનની અંદર મોટા પ્રમાણમાં કાળજી લેવામાં આવે છે હોવેવર છતાં પણ સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલોડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા મેં વાત કરી એમ છતાં પણ ભારતની અંદર બાળકો ફટાકડા સાથે બાળકોને ફટાકડા સાથે રમવાની મંજૂરી આપવામાં આવે છે અથવા પરવાનગી આપવામાં આવે છે ઘણી વખત આપણે જોયું છે ને આપણા ભાઈ બહેનોની વાત કરું લગન વર્કોના ખિસ્સામાં નાખી ફોડતા છે ફટાકડા પોપોમને આદાવામાં મારા ફટાકડા છે ખિસ્સામાં નાખી તો પોકેટમાં લઈ એક લાખ રૂપિયા મળતા હતા એ વસ્તુ ખોટી બાળકોને ક્યારે ફટાકડા આપવા જોઈએ નહીં બાળકમાં સમજ શક્તિ ઓછી હોય કયા ફટાકડાની એનાથી દાઝી જવાય તો શું આડઅસર થાય અને તમે એવા કિસ્સાઓ સાંભળતા પણ હશો દિવાળી દરમિયાન કે ભાઈ આનું છોકરું ભરી ગયું
કે પતંગ ઉતરાયણ તમે વાણા છોકરાને દોરી વાગી એ ક્યાંક ને ક્યાંક બેદર કાઢે બરાબર. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે આ ખૂબ જ મહત્વનું છે. શું ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. સર્ટ એટલે ચોક્કસ, સેફ્ટી એટલે કે સલામતીના નિયમો. તો સલામતીના નિયમોનું ચોક્કસપણે નિરીક્ષણ કરવું એ આપણા માટે મહત્વનું છે. ચલો આપણું ભાષણ તો કોણ કરશે? ભૂમિબેન છે. નિષ્ણાતો દ્વારા પેલા લેવું નિષ્ણાતોની મદદથી જે સમૂહ અથવા સમુદાય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હોય તેને પરમિશન આપવામાં આવે છે અથવા પરવાનગી આપવામાં આવે છે. It is important to observe certain safety rules. તો ચોક્કસપણે જે સલામતીના નિયમો છે તેનું નિરીક્ષણ કરવું એ આપણા માટે મહત્વનું છે. હવે નિયતિ. અમુક સમય
In many countries, fireworks are not allowed to be used in individuals. ઘણા દેશોએ વ્યક્તિગત ફટાકડાનો ઉપયોગ કરવાની પરવાનગી આપતા નથી. ઓન્લી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલર્ડ. ફક્ત નિષ્ણાંતો દ્વારા યોજાયેલ ખાસ સમૂહને જ તેની પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. તે પ્રદર્શનમાં તેમાં ખાસ સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે. આવો હવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર બાળકોને વ્યક્તિગત રીતે ફટાકડાની પરવાનગી આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. તેના સલામતીના નિયમોનું ચોક્કસપણે ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું એ આપણા માટે મહત્વનું છે. આ ટોપિક હવે આ પત્રમાં કોઈ ડિફિકલ્ટી નહીં.